નેટની પરીક્ષા માટે આપણે MCQ પ્રશ્નો જોવાના છે. પ્રથમ પ્રશ્ન છે, સંદેશક રાશિના સર્જક કોણ છે? તેમાં જવાબ આવશે ઓપ્શન સી, અબ્દુલ રહેમાન. પ્રશ્ન નંબર 2, વૈષ્ણવ નથી થયો તુરે, સિદ્ધને ગુમાનમાં ઘૂમે, પંક્તિના કવિ કોણ છે? જવાબ આવશે ઓપ્શન એ, દયારામ. પ્રશ્ન નંબર 3, નીચેનામાંથી કયું સાહિત્ય સ્વરૂપ મધ્યકાળમાં ખેડાયું નથી? તેમાં જવાબ આવશે ઓપ્શન ડી, ખંડકાવ્ય. પ્રશ્ન નંબર 4, નીચેનામાંથી પુષ્ટિ સંપ્રદાયના માન્ય કવિ કોણ છે? તેમાં જવાબ આવશે ઓપ્શન બી, દયારામ. પ્રશ્ન નંબર 5, ધર્મ વિચાર કૃતિના કર્તા કોણ છે? જવાબ આવશે ઓપ્શન એ, નર્મદ. પ્રશ્ન નંબર 6, સરસ્વતી ચંદ્ર ભાગ 1ના પ્રથમ પ્રકરણનું શીર્ષક જણાવો. તેમાં જવાબ આવશે ઓપ્શન સી, સોનપુરનો અતિથિ. પ્રશ્ન નંબર 7, ગાંધીજી કેટલામી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ હતા? તેમાં જવાબ આવશે ઓપ્શન એ, 12મી. પ્રશ્ન નંબર 8, નીચેનામાંથી કયો કાવ્ય સંચય જયંત પાઠકનો નથી? તેમાં જવાબ આવશે ઓપ્શન ડી, સ્પંદ અને છંદ. પ્રશ્ન નંબર 9, રંભાબેન ગાંધીના એકાંકી સંગ્રહનું નામ આપો. તેમાં જવાબ આવશે ઓપ્શન સી, ચરણ રજ. પ્રશ્ન નંબર 10, દક્ષ દામોદરા કૃત સાવિત્રી કયા સ્વરૂપની કૃતિ છે? તેમાં જવાબ આવશે ઓપ્શન સી, નવલકથા. પ્રશ્ન નંબર 11, ઐતિહાસિક દ્રષ્ટિ યોગ્ય ક્રમમાં ગોઠવો. તેમાં જવાબ આવશે ઓપ્શન બી, પ્રથમ આવશે ત્રીજું પ્રસ્થાન, ત્યારબાદ છે 4 સંસ્કૃતિ, ત્યારબાદ છે 1 ક્ષિતિજ, અને છેલ્લે આવશે ઓપ્શન 2 પ્રત્યક્ષ. સાચો જવાબ બનશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 12, કાળાનુક્રમે કૃતિની ગોઠવણી કરો. તેમાં જવાબ આવશે ઓપ્શન ડી, પ્રથમ આવશે બીજું અશ્રુઘર, ત્યારબાદ આવશે 4 ઝંઝા, ત્યારબાદ છે ત્રીજું અંગત, અને છેલ્લે આવશે 1 વૃત્તિ અને વાર્તા. પ્રશ્ન નંબર 13, કાળાનુક્રમે કૃતિની ગોઠવણી કરો. તેમાં જવાબ આવશે ઓપ્શન એ, પ્રથમ છે 4 રસ સિદ્ધાંત, ત્યારબાદ છે બીજું ધ્વનિ વિચાર, ત્યારબાદ છે પહેલું વક્રોક્તિ વિચાર, અને છેલ્લે આવશે રમણીયતા. પ્રશ્ન નંબર 14, કાળાનુક્રમે કૃતિની ગોઠવણી કરો. તેમાં જવાબ આવશે ઓપ્શન સી, પ્રથમ આવશે બીજું ઓથેલો, ત્યારબાદ છે 4 ડિવાઇન કોમેડી, ત્યારબાદ છે 1 વેસ્ટલેન્ડ, ત્યારબાદ છેલ્લે આવશે ત્રીજું 100 યર્સ ઓફ સોલિટ્યુડ.